આજે અમાસ છે કે? ના, એવું કઈ નથી. તો પછી આ ચાંદ જેવા ચહેરા પરથી આમ ચાંદની કેમ જતી રહી છે? તમને શું ફરક પડે છે? તમે મને મનાવવાના તો નથી જ ને? કેમ એવું બોલે છે? તો બીજું શું કરે? તમને કહીશ તો તમે માનવાના તો છો નહીં. અરે બોલ ને, શું વાત છે? તમારી એક વાત માનશો? અરે એક નહીં, બે માનીશ, બોલ તો ખરા. તમે પપ્પાને વિકાસભાઈને ત્યાં મોકલી દો ને પ્લીઝ. પણ એ આખો દિવસ ઘરમાં હોય છે ને, મને નથી ગમતું. અને બધી જ વાતમાં ટકટક કર્યા કરે છે. ઠીક છે, ચાલ હું કંઈક કરું છું. હવે તો હસો રાણી. રોહિત, બહાર જાય ત્યારે મારા માટે એક જોડી કપડાં લેતો આવજે ને ભાઈ. કેમ, તમારી પાસે કપડાં નથી? હમણાં જ તો લીધા હતા. કઈ દિવાળી એક જોડી લીધા હતા બેટા? એક વર્ષ થવા આવ્યું, હવે તો કપડાં ફાટે જ ને ભાઈ. ગઈ દિવાળીએ તો અમે લઈ લીધા હતા ને, નકર અમારે જ કપડાં લઈ દેવાના તમારા નાના દીકરાને કયો? પણ એ બિચારાના ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી બહુ. એ માનમાં એનું પૂરું કરે છે, એટલે એને કદાચ જીભ નથી ઉપડતી. તો અમે કેમ મોટા મિલના માલિક હતા અને આપ્યું છે તો તમે દેણું જ ને? કેમ અજિયારામાં મોટો ભાગ આપી દીધો છે? ઠીક છે બહુ, તમે ખીજાશો નહીં, હું ચલવી લઈશ. સોરી બાપુજી, મારી પાસે અત્યારે સગવડ નથી. તમે મોટાને કહો ને, આમ જુઓ હું પણ ગયા વર્ષના જૂના કપડાં જ પહેરું છું, મેં પોતે નવા કપડાં નથી લીધા. મોટો કહે છે નાના પાસે જાઓ, નાનો કહે છે મોટાને કહો. એટલે હું કે ભિખારી છું? મારે આવી ઓછેડી કરવાની? અરે હરામખોરો તમારો બાપ છું હું, કઈ ભિખારી નથી, સમજ્યા? રાડો નહીં પાડવાની, આ ઘર છે ધરમશાળા નહીં. અને જો રાડો પાડવી હોય ને તો અહીં નહીં આવવાનું. આ શું બોલો છો તમે? એટલું તો વિચારો કે તમારા બાપ છે. તું બેસને છાનીમાંની દોડદાઈ થાય વગર એટલી બધી દયા આવતી હોય તો તું જ લઈ દે નવા કપડાં ને. ખોટું ના લગાડશો બાપુજી, ઘડપણમાં લોકોની હાલત આવી જ હોય છે. પહેરેલા કપડાં પણ એમના સગા નથી થતા. આટલી બધી ઓછાઈ મેં મારી જિંદગીમાં જોઈ નથી બેટા. બબ્બે દીકરાનો બાપ હોવા છતાં હું લાચાર થઈ ગયો બેટા, બહુ લાચાર થઈ ગયો. ચિંતા ના કરો બાપુજી, હું છું ને તમારી દીકરી. અને આજથી તમે એવું ના સમજતા કે હું તમારા દીકરાની વહુ છું. તમે એવું જ માનશો કે હું તમારી દીકરી જ છું. હું તમને કપડાં લઈ દઈશ. પાછી લીધું પેપર, બોલો આ 50 રૂપિયા અને આ થેલી, થોડુંક બજારમાંથી જઈ શાકભાજી લઈ આવો. તમે મને કહો છો શાક લેવા જવાનું? હા હા, તમને જ કહું છું. તમે કઈ થોડા ધીરુભાઈ અંબાણી છો, એમના દાદા સામે શું જોવો છો? હું કઈ તમને કચરા પોતા કરવાનું નથી કહેતી, બજારમાંથી શાકભાજી લાવવાનું જ કહું છું. તે સાચી જ વાત છે ને ઉપા, લઈ આવો ને તમે. આમ પણ તમે નિવૃત્ત જ છો, કઈ કમાવા તો તમારે જવું નથી, તો આ ઘરના કામ તો કરો. અને ઘરના કામ કરશો ને તો આ પગ થોડાક મોકળા થશે. હા દીકરા, વાત તો તારી સાચી છે. આમે હું નકામી ચીજે જ ગણાવું ને, કેશ તો તમારા કામમાં આવું.
બાપુજી તમે અહીં? હા બેટા, મોટી બોનો ઘરમાં બેસવું ગમતું નથી બેટા, એટલા માટે આવી છે શાકભાજી લેવા મોકલે. પણ બાપુજી અત્યારે તમારે આરામ કરવાની ઉંમર છે. બાપુજી આજે તો હું એના જોડે ઝઘડીશ જ, તમે મને ના રોકતા. જવા દે બેટા, એવા નુગ્રહ સામે ન બાજવાનું હોય બેટા, ઉલટાનું આપણું ખરાબ લાગે. એ નક્કાઓને મનમાંય કંઈ ના હોય બેટા, મનમાંથી કંઈ ન હોય બેટા એ લોકોને. ના બાપુજી, આજે તો ભાભીને બે ત્રણ સંભળાવીશ જ, તમે ચાલો મારી સાથે. જવા દે બેટા. તમે આ શું કરો છો? આ ઉંમરે બાપુજીને શાક લેવા મોકલો છો? અરે આ ઉંમર તો બાપુજીને આરામ કરવાની ઉંમર છે. એમાં અહીંયા બેસીને તો માખીઓ જ મારે છે ને, બીજું તો કઈ કામ નથી કરી લેતા ને, અને એકાદ કામ કરી લીધું એમાં થઈ શું ગયું? એમણે એમની જિંદગીમાં ઘણું કર્યું છે, જાત તોડી નાખી છે, હવે તમને શાંતિથી બેસવા દો. મારા ઘરમાં તારે દોઢ થવાની જરૂર નથી. અમારા ઘરમાં અમારે શું કરવું એ અમારે બંને નક્કી કરવાનું, તારે નહીં. કેમ નહીં જોવાનું? એ કંઈ પારકા નથી, જેમ તમારા સસરા છે ને એમ જ મારા પણ સસરા જ છે. ઓહો હો હો, તારા સસરા છે તો લઈ જા ઘરે અને કરજે સેવા. જા લઈ જા. હા તે લઈ જઈશ, મારે એમ પણ તમને કંઈ પૂછવાની જરૂર નથી. ચલો બાપુજી. અને બેટા, મને મારા હાલ ઉપર છોડી દે બેટા, હું ત્યાં રૂકે અહીંયા રહો. મારે તો બે બાજુ લોહી કરે છે ને. બાપુજી હું તમારી સેવા કરીશ ને, મારા સગા બાપની જેમ સાચવીશ. હા બેટા, જાણું છું હું કે તું મને મારો સગો બાપ સમજે છે બેટા, પણ મારા બે છોકરા મને નક્કા બી નાખી દેવાની ચીજ સમજે છે બેટા. મારે તમારી એક પણ વાત નથી સાંભળવી, ચલો મારી સાથે. તારે આવું દોડડા પણ કરવાની શું જરૂર હતી? બાપુજી ત્યાં હતા એ બરાબર જ હતા, પણ અહીં લાવી એમાં ખોટું શું કર્યું? એ તમારા બાપ છે અને તમે બંને એમના પ્રત્યે ઓરમાયું વર્તન કેમ કરો છો? શું નડે છે તમને લોકોને? મને બાપુજી કંઈ નથી નડતા, પણ બાપુજીને આપણે અહીંયા રાખીએ ને તો પેલો મોટો ખાધા ખોરાકીનો એક રૂપિયો પણ નહીં આપે, બધા પૈસા આપણે જ ખર્ચો કરવા પડશે. તમે બંને એમના દીકરાઓ છો કે શું ખબર જ નથી પડતી? પોતાના બાપ પાછળ એક રૂપિયો પણ ખર્ચવા રેડી નથી? બંનેને બાપ શું બોજરૂપ લાગે છે? હે મારા ભગવાન, ના તો નાનો દીકરો રાખવા રાજી છે, ના તો મોટો દીકરો રાખવા રાજી છે. હવે તું જ કંઈક રસ્તો બતાવ મારા ભગવાન, મારા નાથ, તું જ કંઈક રસ્તો બતાવ. હવે શું થયું નવીનભાઈ? તમારા બે છોકરા છે છતાં અહીં રહેવા આવવું પડ્યું? જવા દો ને વિજયભાઈ, આ બે છોકરા છે પણ બેમાંથી એકે મને રાખવા રાજી નથી. આજનો જમાનો જેવો છે, દીકરાને મા બાપ સાથે રહેવાનું ગમતું નથી. સાચી વાત છે તમારી વિજયભાઈ, આજકાલનો જમાનો બહુ બદલાઈ ગયો છે વિજયભાઈ, બહુ બહુ બદલાઈ ગયો છે. જમાનો બદલાઈ નથી ગયો, જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. ઠીક છે, હવે જેવી ભગવાનની મરજી, ઠાકોર રાખે એમ રહેવાનું. નવીનભાઈ સમય અને સંજોગ એવી પરિસ્થિતિમાં લાવીને ઊભા કરી દે છે આપણને કે ખરેખર કંઈ સમજાતું નથી.
ક્યાં ગઈ તેમ કીધા વગર ક્યાં નો તારી રાહ જોઈને બેઠો છું? વૃદ્ધાશ્રમ ગઈ હતી બાપુજીને શોધવા માટે. હા તો મળ્યા, અને મળ્યા હોય ને તો ત્યાં જ રહેવા દેજે એમને, આપણે એને ઘરે લાવવાની કંઈ જરૂર નથી. અરે વૃદ્ધાશ્રમમાં તો તમને બેયને રહેવા દેવાની જરૂર હતી, બાપુજી ખોટા ઉઠાવી લાવ્યા તમને. એટલે તું કહેવા શું માંગે છે? હું જ્યારે આશ્રમમાં ગઈ ને ત્યારે ત્યાંના મેનેજરે વાત કરી કે તમને અને રોહિતભાઈને બંનેને બાપુજી આશ્રમમાંથી લઈને આવ્યા હતા. અરે આશ્રમમાં તો તમને બંનેને રહેવાની જરૂર હતી, જેણે તમને ગોદ લઈને આટલા મોટા કર્યા અને તમે બંને એ જ પાલક બાપને અત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યા. આ શું કહે છે તું? મને આશ્રમના મેનેજરે વાત કરી. આ જ સાચું છે વિકાસ. બાપુજી અમને આશ્રમમાંથી લઈને આવ્યા હતા, અમે એ જ બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા, અમને અનાથને પાળી પોષીને મોટા કર્યા, અને જ્યારે એમની ઉંમર થઈ ગઈ તો અમે એને ઘરમાં રહેવા માટે એક નાનકડી જગ્યા ના આપી શક્યા. ધિક્કાર છે અમારા જેવા દીકરા ઉપર. આ બાપ હું કયા ભાવમાં જઈને ધોઈશ? હું શું કરું મીના? મને પપ્પા પાસે લઈ જા, મને પપ્પા પાસે લઈ જા તું. બાપુજી હું તમારી માફી માગવાને લાયક તો નથી, પણ તેમ છતાં હું તમારી પાસે માફી માગું છું. અમે બહુ મોટી ભૂલ કરી નાખી. તમે અમને આશ્રમમાંથી લાવીને મોટા કર્યા, ઘર આપ્યું, નોકરીએ લગાડ્યા, તેમ છતાં અમે તમારી સાથે આવું વર્તન કર્યું. હા બાપુજી, અમે તમને બહુ હેરાન કર્યા છે, થઈ શકે તો અમને માફ કરી દો બાપુજી. બાપુજી મેં તમારું બહુ જ અપમાન કર્યું છે, મારી ભૂલ કદાચ માફ કરવાને લાયક તો નથી, પણ મને માફ કરી દેજો બાપુજી, માફ કરી દેજો. મેં તમારી સાથે સાવ તોછડું વર્તન કર્યું છે બાપુજી, સાવ તોછડું વર્તન કર્યું છે, છતાંય મારી સામે તમે કોઈ દિવસ એક શબ્દ નથી બોલ્યા. મને માફ કરી દો બાપુજી, મને માફ કરી દો. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી દીકરી, ભાગ તમારો નથી, ભાગ સમયનો છે. સમય ખૂબ ખરાબ આવી ગયો છે બેટા, બસ તમે તમારી ભૂલ સમજાઈ ગઈ તે જ મારા માટે મહત્ત્વનું છે. બાપુજી તમે મારા ઘરે ચાલો, હવે હું તમને મારી સાથે રાખીશ. ના બાપુજી, તમે મારા ઘરે રહેશો. તમે ઝઘડશો નહીં બેટા, હું તમારે બે ભેગો રહીશ, મારા પતિ તમારે બેના ઘરે આવતો જતો રહીશ બેટા.